વાદરાના રણુ ગામે આવેલા ઇપકા કંપનીમાં ચોરી થવા મામલે 5 આરોપીઓની પોલીસે આખરે ધરપકડ કરી લીધી છે. કંપનીના જ ગોડાઉનમાં રાખેલ સિલોદીન પાવડરના 23 લાખ ઉપરાંતની 7 કિલો પાવડરની ચોરી થવા પામી હતી, જે પાવડરની કિંમત 1 કિલોના 2.5 લાખ રૂપિયા હતી. જે પાવડર કંપનીના ગોડાઉનમાં નેટ તેમજ જાળી તોડીને કંપનીના જ હેલ્પરો ગોડાઉનમાં ઘૂસી સિલોદીન પાવડરની ચોરી કરી ફરાર થઈ જવા પામ્યા હતા. જ્યારે પોલીસે સમગ્ર મામલે અલગ અલગ ટીમો બનાવી ચોરી કરનાર ચોરોને ઝડપી લેવામાં ફિલ્મી પોલીસે વાપરીને આખરે પોલીસ ચોરી કરનાર ચોરો સુધી પહોંચી ગઈ હતી અને 5ની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે પોલીસ સામે વધુ એકનું નામ ખુલ્યું હતું, જેમાં 5 આરોપી ઝડપાઈ ચૂક્યા છે. ચોરી મામલે પોલીસે વધુ મોટા માથાના નામ ખુલે એવી શક્યતા છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાણીતી આઈપીએસ લેબોરેટરી લિમિટેડ કંપનીમાંથી 23 લાખ ઉપરાંતની કિંમતના સિલિડોન પાવડરની ચોરી થતા પાદરા પોલીસે તપાસ આરંભી હતી. લગભગ 2.5 લાખ રૂપિયા કિલોના કિંમતના ફાર્માસ્યુટિકલ મટીરિયલના મોટા જથ્થાની ચોરી થતા પાદરા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી ચોરો સુધી પોલીસ આખરે પહોંચી હતી. પોલીસે ચોરીની ઘટનાની ગંભીરતાને લઈને અને થયેલ ચોરીના ભેદને ઉકેલવા માટે જે તે સમયે ડોગ સ્કોડ તેમજ એફએસએલ સહિતની પોલીસને વિવિધ સંસ્થાઓની મદદ લીધી હતી, જેમાં ઝીણવટભરી તપાસ દરમિયાન પોલીસને ચોરીનો ભેદ ઉકેલવા માટે સફળતા મળી હતી અને પોલીસે ઝડપાયેલા આરોપી અશ્વિન ગણપત પઢિયાર, સંજય પ્રવીણ પઢિયાર, વીર સિંહ ઉર્ફે ભગો, ઉદયસિંહ જાદવ, વિજય જગદીશ સોલંકી, જયેશ રસિકભાઈ સોલંકીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પકડાયેલા આરોપી પૈકી એક કામદાર કંપનીનો કાયમી છે તથા 3 કોન્ટ્રાક્ટ પર કામ કરતા કામદારો તથા એક પૂર્વ કામદાર કોન્ટ્રાક્ટરનો હોવાનું બહાર આવ્યું છે. પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. ગત તારીખ 8ના પાદરાના રણુ સ્થિત આઈપીસીએ કંપનીમાં જે ચોરી થઈ હતી, જેમાં લોસાટન સોડિયમ અને સિલોડોસિન પાવડર, જેની અંદાજિત કિંમત 23 લાખ રૂપિયા છે, એ ચોરીના કેસમાં પાદરા ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી હતી. અને આજે ઘણા દિવસોની ઝીણવટભરી તપાસ બાદ પાદરા પોલીસે ટોટલ 5 આરોપીઓની ધરપકડ કરી છે, જે પૈકી 3 આરોપીઓ છે એ આ કંપનીના ઇપકા કંપનીના કોન્ટ્રાક્ટ એમ્પ્લોયી છે, એક આરોપી છે એ કાયમી એમ્પ્લોયી છે, અને એક આરોપી છે જેની 6 મહિના પહેલાં અહીંથી ફાયર કરવામાં, મતલબ પાસ્ટ એમ્પ્લોયી છે, એની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. અને જે મુદ્દામાલ ચોરી થયો હતો તે પૈકી જે સિલોડોસિન એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ છે, જેની અંદાજિત કિંમત 19 લાખ રૂપિયા છે, એને સંપૂર્ણપણે પોલીસને રિકવરી કરવામાં સફળતા મળેલ છે. અને જે લોસાટન સોડિયમ મટીરિયલ છે એની બાબતે હજી આગળ તપાસ ચાલુ છે. સર, આ તપાસમાં કેટલી એજન્સીઓ જોડાઈ હતી? આમાં તપાસમાં મેઇન જે ફાળો છે એ પાદરા લોકલ પોલીસ સ્ટેશનની જેટલી ડી સ્ટાફ અને બાકી સભ્યોનો છે, પ્લસ એલસીબી બી આમાં ઇન્વેસ્ટિગેશનમાં જોડાણી હતી અને જેનો બી અમને ફાયદો મળેલો છે.